હેલો દોસ્તો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ગુજરાતનો ઇતિહાસ ભાગ બે. ગુજરાતના ઇતિહાસમાં આજે પૌરાણિક ઇતિહાસ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. એ પહેલાં જો તમે મારી ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બાજુ પર આપેલા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી નોટિફિકેશન તમને ટાઈમસર મળતી રહે. ગુજરાતનો ઇતિહાસની શરૂઆત સૂર્યથી થાય છે, અને સૂર્યથી સૌ પ્રથમ મનુ વૈવસ્વત જે મનુષ્ય તરીકે પૃથ્વી પર જન્મ થાય છે, અને એમનો પુત્ર શરયાતિ, એ શરયાતિનો પુત્ર આનત અને એમને પુત્રી હોય છે જેમનું નામ છે સુકન્યા. સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા હોય છે, અને સુકન્યા અને ચ્યવન ઋષિનો થકી એક પુત્રનો જન્મ થાય છે જેમનું નામ છે દધીચી ઋષિ. આનતનો પુત્રનું નામ હોય છે રૈવત. હવે એવું માનવામાં આવે છે કે દધીચી ઋષિ પરથી દધીચી આશ્રમ જે સાબરમતી કિનારે આવેલો છે તેની રચના કરવામાં આવી છે. ઇન્દ્રનું જ્યારે વજ્ર બનાવવા માટે દધીચી ઋષિએ પોતાના હાડકાઓ આપીને વજ્ર બનાવવા માટે એમને સહાય કરી હતી. ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ શરયાતિથી માનવામાં આવે છે, અને શરયાતિનો પુત્ર આનત, આનતનો પુત્ર જ્યારે રૈવત હોય છે ત્યારે એ સમયે આનતની રાજધાની કુશસ્થલી રાજધાની હોય છે, અને એ કુશસ્થલી ઉપર પૂર્ણજન રાક્ષસનું પ્રભુત્વ વધી જવાથી કુશસ્થલીનો તે નાશ કરે છે, અને એ સમયે જ મથુરામાં જરાસંઘ નામના રાક્ષસનું ત્રાસ વધી જવાથી શ્રી કૃષ્ણએ પોતાના યાદવ કુળને બચાવવા માટે ગુજરાત તરફ પ્રયાણ કર્યું હોય છે, અને ગુજરાત પર આવે છે, અને કુશસ્થલી ઉપર જે પૂર્ણજન રાક્ષસનું પ્રભુત્વ હોય છે તે પૂર્ણજન રાક્ષસનો નાશ કરી અને તે જગ્યાએ નવનિર્માણ એવું દ્વારામતીની સ્થાપના કરે છે, જે દ્વારાવતી આજે દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. દ્વારાવતી જે જગ્યાએ આવેલી હોય છે એ જગ્યાએ શ્રી કૃષ્ણ ના લગ્ન ભીષ્મકની પુત્રી રૂકમણી સાથે કરવામાં આવે છે, અને રૈવતની પુત્રી જે રૈવતી છે તેની સાથે બલરામના લગ્ન કરવામાં આવે છે. શ્રી કૃષ્ણના લગ્ન જે જગ્યાએ થાય છે તે માધવપુર, અને માધવપુરે દર વર્ષે મેળો ભરાય છે જે પોરબંદરમાં આવેલું છે. શ્રી કૃષ્ણને થકી એક પુત્રનો જન્મ થાય છે જેનું નામ છે પદ્યુમન. પદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધ એક બાણાસુરની પુત્રી જે રાક્ષસ હોય છે જેમની સાથે ઉષા એનું નામ જેને ઓખા તરીકે પણ ઓળખવામાં આવે છે જેની સાથે લગ્ન કરે છે, અને જે લગ્નને ઓખા હરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમાનંદે પોતાનું આખ્યાન ઓખા હરણ સૌ પ્રથમ લખેલું હોય એવું માનવામાં આવે છે. ગુજરાત ઉપર તે સમય દરમિયાન યાદવો સુખ સમૃદ્ધિથી રહેતા હતા, અને થોડાક સમય પછી યાદવોમાં અંદરને અંદર લડાઈ થવાની શરૂઆત થાય છે, અને જે સ્થળે યાદવો બધા અંદર અંદર લડીને મૃત્યુ પામ્યા હતા તેનું નામ છે યાદવસ્થલી. જે યાદવસ્થલી ઉપર બધા યાદવો મૃત્યુ પામ્યા, અને એ જોઈને દુઃખી થઈને કૃષ્ણ ભગવાન ભાલકા તીર્થ જે ગીર સોમનાથ પાસે આવેલું છે તે ત્યાં એક પીપળાના ઝાડ નીચે બેઠા હતા આરામ કરવા માટે, અને એ સમયે ભારદી શ્રી કૃષ્ણના પગમાં બાણ મારે છે, અને તે સમયે ભાલકા તીર્થ નજીક જે શ્રી કૃષ્ણનું મૃત્યુ થાય છે. જે હિરણ નદી કિનારે આવેલું હોય છે, પરીક્ષામાં ઘણી વખત હિરણ નદી પૂછાય છે. તેમજ ગુજરાતનો પૌરાણિક ઇતિહાસની શરૂઆત શરયાતિથી થાય છે, અને ત્યાર પછી ઘણા વર્ષો સુધી કોઈ જ ગુજરાત ઉપર પોતપોતાના અલગ અલગ જગ્યાએ પોતાના જે વિસ્તાર ઉપર રહેતા હોય છે જેમાં ખાસ કરીને કોઈ જ પુરાવો પ્રાપ્ત થતો નથી, અને જ્યારે સૌ પ્રથમ જે ગુજરાતનો પ્રમાણિક પુરાવો જે પ્રમાણિક ઇતિહાસની શરૂઆત થાય છે તે મૌર્યકાળથી શરૂઆત થાય છે. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મૌર્યકાળમાં કયા કયા રાજાઓ થઈ ગયા, મૌર્યકાળમાં કઈ રીતનું યુદ્ધ થયું, નાશ પામ્યા જેની આપણે શરૂઆત થઈ, ક્યારથી શરૂઆત, રાજાઓ કયા હતા એમના વિશે આપણે જોશું.